પાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરી નોબેલા વિક્રેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। અડાજણ વિસ્તારમાં દબાણ કરીને ઉભેલા શાકભાજી અને ફ્રૂટ વિક્રેતાઓને દૂર કરવા માટે પોલીસ સાથે પહોંચેલા સુરત મનપાના દબાણ ખાતાના કર્મચારીઓનો વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો। દરમિયાન કેટલાક વિક્રેતાઓએ શાકભાજી રસ્તા પર ફેંકીને લારી બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, તો કેટલાક વિક્રેતાઓએ પોલીસ સાથે ઘર્ષણ કરી ટેમ્પામાં ચડાવી દીધેલી લારીઓ ઉતારીને ભાગી છૂટ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ જાહેર કર્યું, તેના પર દબાણ કરનારાઓની લારી કાયમ માટે જપ્ત લેવાનો નિયમ બનાવ્યો છે, જે અંતર્ગત સુરત મ્યુનિસિપલના રાંદેર ઝોનમાં અડાજણ ડેપો નજીક બ્રિજના છેડે ઊભી રહેલી લારીઓના દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। દરમિયાન શાકભાજી અને ફ્રૂટની લારીવાળા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જ્યા હતા। કેટલાક શાકભાજીવાળાઓએ તો લારી બચાવવા માટે શાકભાજી રસ્તા પર ફેંકી લારી લઈને ભાગી છૂટ્યા હતા, જેથી રસ્તા પર શાકભાજી અને ફ્રૂટની રેલમછેલના દ્રશ્યો સર્જ્યા હતા। કેટલાક શાકભાજીવાળાઓએ પોલીસ સાથે ઘર્ષણ કરીને મ્યુનિસિપલના ટ્રકમાં મૂકેલી લારી ઉતારીને લઈ ગયા હતા। અમુક લારીવાળાઓએ તો શાકભાજી રસ્તા પર ફેંકીને બ્રિજ પરથી લારી ફેંકીને નીચેથી લારીઓ લઈને ભાગી છૂટ્યા હતા। અડાજણ બ્રિજ પર સર્જાયેલા આવા દ્રશ્યોને કારણે મ્યુનિસિપલની કામગીરી વિવાદમાં આવી છે। જ્યારે કોરોના સંક્રમણમાં ગરીબો પર જુલ્મ કરે છે તેવા આક્ષેપ થયા છે, તો બીજી તરફ બ્રિજના છેડે દબાણ કરવાથી અકસ્માત થવાનો ભય રહે છે તેવું પાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે।